નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમને ખાસ ન્યૂઝ આવ્યા છે મોટા, કે હીરાની રફની અંદર બોલ્યો છે કડાકો. એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ અને ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે. પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે. હવે આપણે ડિટેલમાં જાણકારી મેળવીશું. વર્ષની પહેલી સાઈડની જાહેરાત કરતા ખાણ કંપની ડીબીએ જાન્યુઆરી મહિનામાં રફની કિંમતોમાં સરેરાશ 10-15% ઘટાડાની જાહેરાત કરી હતી, જે લોકોના અનુમાન કરતાં વધુ હતી. હવે રફની કિંમતમાં ઘટાડાના લીધે બજારમાં એડજસ્ટમેન્ટ કરવું જરૂરી બન્યું છે. 2-4 કેરેટથી ઓછી ક્લેરિટી રફ માટે અંદાજિત 20-25% સુધીનો ભાવ ઘટાડો બજારમાં હલચલ ઊભી કરી રહ્યો છે. સાઈટ ધારકો સામાન્ય રીતે રફની કિંમતોમાં ઘટાડો આવકારે છે, કારણ કે ભાવ વધુ હોય તો તેનું માર્જિન ઘટાડે છે. પરંતુ આ વખતે વાત અલગ છે, કારણ કે હીરા ઉત્પાદનો રફની કિંમતમાં ઘટ્યા બાદ એવા સવાલ પૂછી રહ્યા છે કે શું પોલિસી હીરા કિંમતમાં પણ તૂટશે. મૂળ ધારણા એવી છે કે સસ્તા કાસા માલનો મતલબ અંતિમ ઉત્પાદન પણ થશે, જો કે હીરા સાથે સ્થિતિ થોડી જટિલ બને છે. સૌથી પહેલાં તો પોલિસી કિંમત નક્કી કરવાની વિધિવિત રીતે, જે તમે માલ સામાનને બદલવાની વર્તમાન કિંમતના આધારે વેચાણ કરી શકે. એક રીત દર્શાવે છે કે પોલિસીડ ભાવ ઘટ્યા જોઈએ, કારણ કે ડીબીએસ રફ સસ્તી થઈ શકે. જો કે ઇનપુટ કોસ્ટ અનુસાર કિંમત નક્કી કરવી પણ શક્ય છે, જેમાં વિક્રેતા ચોક્કસ નફો મેળવવાનું લક્ષ્ય રાખે છે. તેના આધારે રફ ખરેખર કેટલી કિંમત છે તે નક્કી થાય છે. શૈક્ષણિક રીતે તેનો અર્થ એવો થયો છે કે રફની કિંમતોમાં નવો ઘટાડો માસની આસપાસ આવે છે. જ્યારે નવી સસ્તી સામગ્રી પોલિસી તરીકે બજારમાં પ્રવેશે ત્યાં સુધી પોલિસીડને અસર કરશે નહીં. મોટાભાગના સાઇટ ધારકો પોલિસીડના ભાવોમાં ઘટાડો ભોગવવો પડે તેવી અપેક્ષા રાખતા નથી. જો કે જે લોકો પોલિસી ખરીદે છે તેઓ આ વાતથી સંપન્ન થઈ શકશે નહીં. સાઇટ ધારકો દલીલ કરે છે કે માત્ર પોલિસી કિંમતના સંતરો અને ખુલ્લા ટેન્ડરો અને હરાજીમાં રફની કિંમતોમાં ગોઠવણ થશે તો ડીબીએસના તેના માલ સામાનની કિંમત બાકીના રફ માર્કેટ કરતાં લગભગ 15% વધારે રાખી હતી, કારણ કે તેણે બજારમાં મંદિર દરમિયાન ડિસ્કાઉન્ટ કરવાને બદલે ઓગસ્ટની ઓછા વોલ્યુમની વેચાણ કરવાનું પસંદ કર્યું હતું. આ પહેલાં તેની છેલ્લી નોંધપાત્ર કિંમતમાં ઘટાડો જુલાઈ 2023માં થયો હતો. તે મહિનાની શરૂઆત 1-2 કેરેટ હીરા માટે રેપ નેટ ડાયમંડ ઇન્ડેક્સ 12.5% ઘટ્યો છે. ડીબીએસ પર કિંમતમાં ઘટાડો હંમેશા બજાર સાથે સુમેળ થતો નથી. તાજેતરના વર્ષોમાં કંપનીએ કટોકટી હળવી ન થાય ત્યાં સુધી કિંમતોમાં ઘટાડવાનું બંધ રાખ્યું છે. જેમ કે તેમણે કોવિડ-19 લોકડાઉનના પ્રથમ રાઉન્ડમાં 2020માં કર્યું હતું, કે ડીબીએસે તેના 2023ના છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં માત્ર $200 મિલિયન વેચાણ કર્યું હતું, કારણ કે તેણે નબળી માંગ વચ્ચે આ નીતિઓને અનુસરી હતી. પરંતુ ગયા વર્ષના ઉત્તરાર્ધમાં ખોટ સહન કર્યા બાદ કંપનીએ આવકની જરૂર છે કે વેચાણને ઉત્તેજન આપવા માટે બજારના સુધારાને યોગ્ય સમય તરીકે પસંદ કર્યો હોવાનું જણાય છે. 2023ના અંતિમ ત્રિમાસિક ગાળામાં અમે પોલિસી કિંમતોમાં થોડી સ્થિરતા જોઈ, જેમાં નેશનલ પોલિસીમાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં સહિત હવે મોટા ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ડીબીએસના વક્તાઓએ એવું નિવેદન જણાવ્યું હતું કે સ્થિતિને પગલે અમે વર્તમાન ઉદ્યોગ પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરવા માટે કિંમતોનું વોલ્યુમ અને સપ્લાયર લવચિકતાને સંબંધના અમારી રફ હીરાને વ્યાપાર પ્રવૃત્તિઓને ફરીથી ગોઠવીએ છીએ. બજારના પ્રવાહને સાથે ડીબીએસે રફ હીરાના સેમ્પલ વર્ગીકરણ પણ દર્શાવ્યું હતું, જે દર્શાવે છે કે આ વર્ષે માટે ગ્રાહકો કેવા માલની અપેક્ષા રાખી શકે છે. વક્તાઓએ જણાવ્યું હતું કે આ કહેવાતા જોવાતા માટે બોક્સના આધારે જો તેઓ ડિસેમ્બરના મધ્યમાં તેમની સપ્લાય અરજીઓને સબમિટ કર્યા ત્યારથી રફ જરૂરિયાત વધી ગઈ છે, તેઓએ વધારાના માલને અરજી કરી શકે. જો કે બજારના સહભાગીઓ 300-400 મિલિયનની દ્રષ્ટિએ કુલ વેચાણની અપેક્ષા રાખે છે, જે જાન્યુઆરી માટે નીચું છે, જે સામાન્ય રીતે પોસ્ટ હોલિડે ટીસ્ટોકિંગનો સમય છે. યુએસમાં તાજેતરની સિઝન ઠીક છે, પરંતુ ચીનની માંગ ધીમી છે. સાઇટ ધારકો આ સાવધ અભિગમમાં જાળવી રાખે છે, કેમ કે ડીબીએસ વધુ હીરા વેચતા નથી તે બાબતનો નિર્ણય કરશે કે અતિશય ખરીદો કારણે
ગયા વર્ષના ઓવર સપ્લાયનું પુનરાવર્તન થઈ શકે છે, જે રફ અયાત પર ભારતની બે મહિનાની સૌષિક સ્થિરતા સામે સમાપ્ત થયું હતું. તાજેતરના કટોકટી દરમિયાન ડીબીએસે વેચાણ ચાલુ રાખ્યું. નિશા જથ્થા હોવા છતાં જ્યારે સંપર્ક અલરોજાએ વેચાણ રદ કર્યું. જાન્યુઆરીની સાઇડમાં ડીબીએસ વધારાની છૂટછાટોને પણ દૂર કરી હતી, જેમણે ગયા વર્ષમાં અંતિમ થોડે દંડ કર્યા વિના જોનારાઓને સામાનનો ઇનકાર કરવાની મંજૂરી આપી હતી. આ લલચિકતાઓને અંત ભયને વધારે છે કે માલ બજારમાં ભરાઈ જશે અને ઉત્પાદકોએ રોકડ પ્રવાહ વધારવા અને રફ માટે નાણાં એકત્ર કરવા માટે પોલીસે સસ્તા વેચશે. હકીકત એ છે કે ડીબીએસની હીરા પ્રમાણમાં મોંઘા પડે છે તે પોલીસેટ કિંમતોને સમર્થન આપી શકે છે, કારણ કે જોનારાઓ સાથે વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે કોઈ જગ્યા નથી. જો તમે આ કિંમતોનો પર નજર નાખશો તો કોઈ ઉતાવળ નથી. નવી કિંમતો પણ નોંધપાત્ર નફો કરવાના બદલે વ્યવસાયને તોડવા માટે સક્ષમ બનાવશે. તે માટે માત્ર સાથે સુરક્ષિત છે એવું નથી કે તમે 10% નફો કમાવાના છો. અન્ય સાઇડ હોલ્ડરો પણ સંપન્ન થયા હતા કે ઘટાડો પૂરતો થયો નથી, પરંતુ માન્યું કે રફ કિંમતોમાં વધુ કામની અપેક્ષા રાખવાને બદલે પોલિસેટ માંગને ડ્રમ્પ કરવા માટે તેમણે વેપાર આધારિત હશે. જો કોઈને લાગશે કે આ કિંમતોમાં ઘટાડો છે કે ના, તે વર્ષગાળાનું કરેક્શન છે જે અંતિમ વયે પણ હાંસલ કરતું નથી. આ વતી ભાવ ઘટાડાના સંદર્ભમાં વધુ કંઈ કરશે નહીં. મને લાગે છે કે તેમની અપેક્ષા છે કે સાંભળો, અમે તમને 60% રસ્તો મેળવી લીધો છે, બાકીના 40% તમારા લોકોએ હવે કૂદકો મારવો પડશે. ખાસ તમને આ વિડીયોની અંદર મેં ડિટેલમાં જાણકારી આપી. ડીબીએસ કંપનીએ જે રફની અંદર જે ઘટાડો થયો છે એની અંદર તમને હાવ મેં દેશી રીતે ડિટેલમાં જાણકારી આપી છે કે દરેકનું શું કહેવું છે. એટલે પૂરેપૂરો વિડીયો તમે જોયો હશે અને ખાસ વિડીયોને શેર કરજો એટલે તમને દરેક માહિતી સરળતાથી સમજાઈ ગઈ છે. કેમ કે આપણી ન્યૂઝની અંદર આપણે જે કંઈ ન્યૂઝ સંભળાવીએ છીએ અવદેશી રીતે આપણે સમજાવીએ છીએ, એટલે દરેકને જાણકારી હાવ આપણે સમજાઈ ગઈ છે. ખાસ વિડીયોને શેર કરજો એટલે આ જાણકારી દરેકને ઉપયોગમાં આવે. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.